नमस्ते विद्यार्थी मित्रों, हमणां आपणा लास्ट लैक्चर में आपणे प्रस्तावना विषे बात करी मानव स्वास्थ्य अने रोगों माटेनी। हवे आपणे नेक्स्ट फाइनल चेप्टरनो टॉपिक स्टार्ट करिए, मानवमां सामान्य रोगों। मनुष्यमां रोगों सर्जवा माटे अनेक सजीवों जेवा के बेक्टेरिया, वायरस, फूग, प्रजीव, कृमि जवाबदार होय छे। आ बधा छे ई आपणने आपणा अंदर रोग करे एवा रोगकारको छे, वाहकों से। आ बदा आवा रोग प्रेरक सजीवों ने रोगकारकों कहवाय छे। रोगकारकों की व्याख्या डेफिनेशन फरी एक बार जोईए आपणे। मनुष्य में रोगों सर्जवा माटे अनेक सजीवों जेवा के बेक्टेरिया, वायरस, फूग, प्रजीव, कृमि वगैरह जवाबदार होय छे। आवा रोगनो फैलावो करता अथवा रोग प्रेरता रोग प्रेरक सजीवों ने रोगकारकों कहे छे। व्याख्या याद रही, आ व्याख्या याद रखो। पूछा एटले के आने शूँ कहवाय, तो के मनुष्य में रोग सर्जवा माटे अनेक सजीवों जेवा के बेक्टेरिया, वायरस, फूग, प्रजीव, कृमि ने शूँ कहे छे, तो ये बधा रोगवाहकों छे अथवा रोग फैलावनार रोगकारकों छे, पेथोजन्स छे। आम बधा परोपजीवीओ रोगकारकों छे, कारण के तेओ यजमानना देहमां के देहनी उपर रहीने तेने नुकसान करे छे। देहमां अने देहनी उपर एटले का तो देहनी अंदर प्रवेशीने अंतःप्रवेश द्वारा अने का तो बाह्य प्रवेशथी देहनी साथे संકળાઈને દેહને નુકસાન કરે છે। હવે તમે જો કોઈ પણ પ્રાણી શરીર એ પરોપ એ આવા કોઈ રોગવાહકોના સંપર્કમાં આવે એનો અર્થ એવો કહી શકાય કે યજમાન પર આધારિત પરોપજીવી, બરાબર ને? તો એવી રીતે અહીંયા આ પરોપજીવીઓ કહેવાય બધા, અને પરોપજીવી યજમાનને નુકસાન પહોંચાડે છે આંતરિક રીતે અથવા બાહ્ય રીતે। રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી આપણા અંદર આપણા શરીરમાં એ હુમલો કેવી રીતે કરશે, આ બધા પરોપજીવી આપણને રોગ કેવી રીતે લગાડશે, તો એની માટે આપણને વાત કરી કે રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી એટલે કે આપણા શરીરની અંદર જવા માટેની જે કાંઈ પણ માર્ગ છે, નાક દ્વારા, મુખ દ્વારા, આંખ દ્વારા, બરાબર, એ પ્રવેશી અનેક પ્રકારે પ્રવેશી ગુણન પામી એની સ્વયંજનનની કેપેસિટીથી, ક્ષમતાથી, આપણા શરીરમાં એની સમવિભાજનથી કે જે રીતે દ્વિભાજનથી વિભાજન પામતા હોય એવી રીતે વિભાજન પામી અને આપણા બોડીમાં જઈને એની સંખ્યામાં વધારો કરે એટલે ગુણન પામી આપણી આવશ્યક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે, આપણી રોજિંદી ક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે, પરિણામે બાહ્યાકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય છે। આપણા શરીરમાં બાહ્યાકાર પણ આપણને રોગ થયો છે એવું આપણને ફીલ થાય છે અને કાર્યાત્મક એટલે કે આપણી રોજિંદી ક્રિયાઓને પરોપજીવીએ આપણા શરીરમાં હુમલો કરીને ખલેલ પહોંચાડી છે। તો રોગકારકો માટે જરૂરી છે કે તેઓ યજમાનના અંત પર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે। પરોપજીવીને આપણા જ્યારે કોઈ પરોપજીવી આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે એ પરોપજીવી એટલો સક્ષમ તો હોવો જોઈએ અથવા તો હશે કે આપણા શરીરમાં અંદર આવીને એ ટકી રહ્યો છે એટલે આપણને રોગ કરવામાં એ સફળ થયો છે। એનો અર્થ શું થયો કે યજમાનના અંત પર્યાવરણ અનુસાર પોતાનું જીવન જીવી શકે છે, જીવન અનુકૂલિત કરી શકે છે। ઉદાહરણ તરીકે જે રોગકારકો આંતરમાર્ગમાં પ્રવેશે છે, જે આંતરમાર્ગને અસરગ્રસ્ત રોગકારકો છે એની વાત કરીએ, તેઓમાં જઠરના નિમ્ન પીએચમાં જીવંત રહેવા, હવે તમે જો આંતરમાર્ગ કીધું છે એટલે એ જે પેટનો પ્રદેશ છે ત્યાં જઠર છે અને જઠરની અંદર જઠર રસ છે, જઠર રસની અંદર મુખ્ય ત્રણ વસ્તુઓમાં પેપ્સિનોજન ઉત્સેચક HCL અને શ્લેષ્મ, એમાં HCL હાઇડ્રોક્લોરિક એસિડ છે કે જેની દાહક અસરથી બચવું મુશ્કેલ છે એને ત્યાં એસિડ હોવાને કારણે ત્યાંની પીએચ કેવી રહેતી હોય, 7 કરતાં ઓછી, એટલે એ નિમ્ન પીએચવાળું એસિડિક માધ્યમ થયું અંદર શરીરની અંદરનો આંતરમાર્ગ, અને એવી સ્થિતિમાં એટલે કે વધુ પડતી એસિડિક HCLયુક્ત પરિસ્થિતિમાં પણ તે જીવંત રહેવા સક્ષમ છે અને ભિન્ન પાચક ઉત્સેચકોનો પ્રતિરોધ કરવાની પણ ક્ષમતા ધરાવતો હોવો જોઈએ, તો જ એ પરોપજીવી યજમાનના શરીરમાં પ્રવેશી અને યજમાનમાં હજુ પણ ટકી રહ્યો હોય ને રોગ આગળ વધારી રહ્યો હોય, એટલે આપણને એક કોમન લોજિક કીધું છે।
रोगकारक सजीवोना विविध वर्गोना स्वरूपो अने तेमना द्वारा थता रोगो विषय आपणे अहीं चर्चा करीए। आ उपरांत तेओना प्रतिकार ने नियंत्रणना उपायोने पण अहीं संक्षिप्तमां वर्णन कर्युं छे ने ध्यानमां लेता जईए तो टूंकमां तमे समजी आ वस्तु। એણે આપણને એમ કીધું છે કે જે રોગ ફેલાવનારા રોગકારકો છે એ આપણા શરીરની અંદર પ્રવેશીને આપણને રોગ કરે છે, તો એ એટલા સક્ષમ હોવા જોઈએ કે આપણા શરીરનું જે આંતરિક પર્યાવરણ છે, જે તાપમાન છે, એમાં પણ એ જીવંત રહેવા સક્ષમ છે, બરાબર? અને એવી રીતે એ આપણા બોડીને ઇફેક્ટ કરે છે। તો સૌથી પહેલો રોગ સિલેબસનો એ ટાઇફોઈડ આપ્યો છે આપણને। તો આપણે વાત કરીએ ટાઇફોઈડ રોગ જે છે એ થાય છે બેક્ટેરિયાથી। એટલે એ રોગ કેવો છે? બેક્ટેરિયા ગ્રસ્ત રોગ છે અને રોગ ફેલાવનાર બેક્ટેરિયાનું નામ છે સાલ્મોનેલા ટાઇફી। ક્લિયર છે? તો ટાઇફોઈડ રોગ વિશે વાત કરીએ। સાલ્મોનેલા ટાઇફી આ બેક્ટેરિયાનું નામ છે, જીવાણુ। સાલ્મોનેલા ટાઇફી એ રોગ કરતો રોગકારક જીવાણુ છે જે મનુષ્યમાં કયા રોગ માટે? ટાઇફોઈડનો રોગ કરવા માટે, ટાઇફોઈડનો તાવ પ્રેરે છે આપણા શરીરમાં। શું કીધું? આપણને પૂછાય કે ટાઇફોઈડ શેના દ્વારા થાય છે, તો સાલ્મોનેલા ટાઇફી એવું નામ પણ ન પૂછાય, તમને એમ પૂછાય કે કયા રોગકારક દ્વારા ટાઇફોઈડ થાય છે? બેક્ટેરિયા, ફૂગ, કૃમિ, તો તમારે જવાબમાં યાદ રાખવાનું છે વાયરસ ના, જવાબમાં યાદ રાખવાનું છે આપણે બેક્ટેરિયા દ્વારા। સાલ્મોનેલા ટાઇફી એ બેક્ટેરિયા છે, જીવાણુ દ્વારા, એટલે એ જીવાણુ દ્વારા ટાઇફોઈડ નામનો રોગ થાય છે। અને એ રોગમાં મુખ્યત્વે જોવા મળતું લક્ષણ છે તાવ, શરીરનું ટેમ્પરેચર ગરમ રહેવું, ફીવર। સામાન્ય રીતે આ રોગકારક એ દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે। આ રોગ ફેલાવાનું આ એક કોમન લોજિક આપણે જોઈએ તો એવું કહી શકાય ટાઇફોઈડ ખોરાક અને પાણીથી થતો રોગ છે। એ જે દૂષિત ખોરાક કે પાણી આપણા શરીરમાં પ્રવેશે અને પછી એ રોગ આપણને થતો હોય છે। સામાન્ય રીતે આ રોગકારક દૂષિત આહાર અને પાણી દ્વારા ફેલાય છે, નાના આંતરડામાં પ્રવેશે છે। આ બેક્ટેરિયા રોગકારકો જે છે, બેક્ટેરિયાઓ એ દૂષિત આહાર અને પાણી દ્વારા આંતરડામાં પ્રવેશ કરે છે। જોજો ક્યાં અસરગ્રસ્ત થયું એ આપણા શરીરના કયા ભાગમાં? અંગમાં, આંતરડામાં। અને ત્યાંથી તે રુધિર દ્વારા, આંતરડામાં તો એણે પ્રવેશ કરી લીધો, કોના માધ્યમથી? પાણી અને ખોરાક જે દૂષિત છે, અને એ દૂષિત છે એનો મતલબ કે બેક્ટેરિયાયુક્ત છે। કયા બેક્ટેરિયા હોવા જોઈએ? પાછા એ સાલ્મોનેલા ટાઇફી ટાઇફોઈડ માટેના। ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચે છે। આંતરડામાં ગયો, આંતરડામાંથી રુધિર દ્વારા, જોજો આપણને ક્રમ પૂછાય કે ટાઇફોઈડ થવા માટેનો યોગ્ય ક્રમ કયો છે રોગકારકના રોગને ફેલાવવા માટેનો, તો આપણે યાદ રાખવાનું છે કે એ રોગકારક દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં ગયો, હવે ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચ્યો। આ રોગના સામાન્ય લક્ષણો શું છે? ટાઇફોઈડ થાય તો આપણે એને ટાઇફોઈડ થયો છે એવું કયા લક્ષણને આધારે કહી શકીએ? તેના લક્ષણમાં આપણે જોઈએ તો સતત વધુ તાવ રહે, એનું તાપમાન આપણને આપ્યું છે 39 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ। હવે આપણા મનુષ્યના શરીરનું નોર્મલ તાપમાન છે ને એ 36 થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે બદલાતું હોય, અને ફેરેનહીટમાં આપણે જોઈએ તો 98.6 સમથિંગ આપણું ફેરેનહીટ તાપમાન રહેતું હોય, એ આપણું નોર્મલ હેલ્ધી ટેમ્પરેચર છે। અહીંયા એ ટેમ્પરેચર વધીને આપણને ગ્રેટર ધેનમાં કેટલું કીધું છે? 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ, બરાબર? એનો અર્થ કે આપણું તાપમાન જે નોર્મલ છે એની કરતાં વધ્યું છે, 40 સમથિંગ પહોંચી ગયું છે। એનો અર્થ કે આપણને શું છે? તાવ, ફીવર જણાય છે આપણા બોડીમાં, નબળાઈ લાગે। તાવનું એક મેઇન લક્ષણ તો એ છે કે નબળાઈ લાગે, પેટમાં દુખાવો એક્સ્ટ્રા લક્ષણ ટાઇફોઈડનું, પેટમાં દુખાવો રહે, કબજિયાત, તમે કોન્સ્ટિપેશન જાણો છો કે મળ મળાશયમાં સંગ્રહિત રહે, તેનો નિકાલ સમયાંતરે જે થવો જોઈએ એ થતો નથી, એનો અર્થ કે કબજિયાતનું લક્ષણ છે। માથું દુખવું અને ભૂખ ન લાગવી, બરાબર, કારણ કે કબજિયાતનું લક્ષણ છે, મળ ત્યાગ થતો નથી એટલે પેટનો ભરાવો એમનેમ લાગે છે, પેટ ભર્યું ભર્યું લાગે એટલે
भूख पण લાગતી નથી એટલે આ બધા લક્ષણો જોવા મળે તો ફરીથી આપણે અગેઈન કહીએ તો લક્ષણમાં મુખ્યત્વે કયા છે તાવ સતત વધુ તાવ રહે નબળાઈ પેટમાં દુખાવો કબજિયાત માથું દુખવું અને ભૂખ ન લાગવી ટૂંકમાં છ મુખ્ય લક્ષણ આપણે યાદ રાખવાના ટાઇફોઇડ માટે તીવ્રતાની સ્થિતિમાં જ્યારે આ સાલ્મોનેલા ટાઇફી આપણા શરીરમાં વધુ પડતો ગુણન પામી જાય અને એની અસર તીવ્ર કરી દે આપણા બોડીમાં ત્યારે આંતરમાર્ગમાં એટલે જે નાના આંતરડાનો પ્રદેશ છે એમાં કાણા પણ પડી શકે છે તો કે તીવ્રતાની સ્થિતિમાં આંતરમાર્ગમાં કાણા પડવા અને જેના કારણે મૃત્યુ સંભવિત છે તો કે મૃત્યુ પણ સંભવિત છે આ રોગનું નિદાન ચલો આ રોગ થયો છે તો એ ડોક્ટરને ખબર કેવી રીતે પડે તબીબને કે આને ટાઇફોઇડ થયો છે તો એને જો આપણે એને ત્યાં જઈશું અને આપણે કહીએ કે ભાઈ મને આવું આવું થાય છે એટલે એ લક્ષણોને સાંભળીને એને ધ્યાનમાં રાખીને આપણને એમ કે જાઓ તમે જાઓ તો તમે એકવાર વિડાલ ટેસ્ટ કરાવી આવો તો અને પછી રિપોર્ટ મને બતાવો તો એને એવું ડાઉટફુલ લાગે કે આને કદાચ ટાઇફોઇડની અસર છે તો એ આપણને કયો ટેસ્ટ કરાવવા માટે કહેશે વિડાલ ટેસ્ટ અને એ ટેસ્ટ દ્વારા ખબર પડશે કે આને ટાઇફોઇડ છે કે નહીં તો યાદ રાખવાનું કે કયા રોગમાં વિડાલ ટેસ્ટ કરાવવા માટેનું સૂચન કરાવવામાં આવે છે તો કયો રોગ છે ટાઇફોઇડ અથવા ટાઇફોઇડ માટેનો ટેસ્ટ કયો તો વિડાલ ટેસ્ટ મેડિકલ ક્ષેત્રે હવે ધ્યાન રાખજો મેડિકલ ક્ષેત્રે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મેરી મેલોન મેરી મેલોન જે છે ને એ એક સ્ત્રી છે અને એની જે બોર્ન છે એનો જે સમયગાળો હતો 1869માં એ જન્મી અને 1906માં એની અંદર ટાઇફોઇડ રોગ જોવા મળ્યો એ પહેલાં ક્યારેય ટાઇફોઇડ કોઈને થયો એવું બહાર પડ્યું નહોતું થયો હોય એનાથી ટાઇફોઇડ સ્ટાર્ટ થયો એટલે સૌ પ્રથમ ટાઇફોઇડ એ આ સ્ત્રીમાં જોવા મળ્યો મેરી મેલોનમાં અને એનામાં સૌથી પહેલાં ટાઇફોઇડ જોવા મળ્યો આવા બધા લક્ષણો જોવા મળ્યા અને આ ટેસ્ટથી ખબર પડી જે સંશોધન થયા બાદ આ ટેસ્ટથી ખબર પડી કે ટાઇફોઇડ છે ત્યારબાદ એ પ્રથમ એવી સ્ત્રી હોવાથી એનું ઉપનામ આપી દીધું ટાઇફોઇડ મેરી નામ છે એનું મેરી મેલોન એનો જન્મ થયો 1869માં એ પહેલાં કોઈને ટાઇફોઇડ થયો નથી ટાઇફોઇડ સૌ પ્રથમ એ સ્ત્રીને થયો મેરી મેલોનને 1906માં એટલા માટે એ સ્ત્રીનું બીજું ઉપનામ એવું આપવામાં આવ્યું ટાઇફોઇડ મેરી સમજાય છે જે વ્યાવસાયિક રીતે એક રસોયણ હતી એ છે ને એક સારી કુકિસ્ટ હતી એ રસોયણ હતી અને તેણીના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક રહ્યા હતા હવે તમે જુઓ કે એ ટાઇફોઇડ અસરગ્રસ્ત હતી એને નથી ખબર કે એ ટાઇફોઇડ છે એની અંદર આવા લક્ષણો જોવા મળે એનાથી વિડાલ ટેસ્ટથી ખબર પડી છે એણે વર્ષો સુધી એનું કામ જે રસોયણ છે એ રસોઈયાની જેમ રસોઈ બનાવી રાખી અને એની જે રસોઈ છે કારણ કે એની અંદર ટાઇફોઇડ છે એટલે એના દ્વારા જે ચેપ ફેલાતો હોય બીજા લોકોમાં એમાં પણ એ જોવા મળ્યું કે એના દ્વારા બનાવવામાં આવતી રસોઈ ખાઈને ચેપ લાગે છે અને એ પોતે પણ આ રોગની વાહક ઘણા વર્ષો સુધી બની રહી હતી તો ટૂંકમાં તમને ખબર પડી કે જે મેરી મેલોન છે એ સૌ પ્રથમ એવી સ્ત્રી હતી 1869માં કે એને ટાઇફોઇડ સૌ પ્રથમ જોવા મળ્યો હતો તો યાદ રાખજો તો આપણે સૌથી પહેલો ડિસીઝ જોયો ટાઇફોઇડનું રિપીટેશન કરીએ સાલ્મોનેલા ટાઇફી ચલો ધ્યાન આપજો સાલ્મોનેલા ટાઇફી એ રોગકારક જીવાણુ છે જે મનુષ્યમાં ટાઇફોઇડનો તાવ પ્રેરે છે બરાબર ટાઇફોઇડ શેનાથી થાય છે બેક્ટેરિયાથી થાય છે જીવાણુ એટલે બેક્ટેરિયાથી થાય છે જીવાણુનું નામ છે સાલ્મોનેલા ટાઇફી સામાન્ય રીતે આ રોગ કેવી રીતે ફેલાય છે તો કે આ રોગ માટે જવાબદાર જે જીવાણુ છે સાલ્મોનેલા ટાઇફી એ દૂષિત આહાર અને પાણી દ્વારા એટલે આ રોગનો ફેલાવ આહાર અને પાણીથી જ થાય છે ખોરાક અને પાણીથી અને એ આંતરડામાં પ્રવેશે હવે આપણને પ્રશ્ન એ થાય કે આ દૂષિત આહાર અને પાણીથી જે રોગ ફેલાય છે બરાબર એ દૂષિત બન્યો કેવી રીતે
तो एक आपणे याद राखवानुं